જે રીતની વિગત સામે આવી રહી છે અમદાવાદમાં આકાશી અગનગોળા વરસી શકે છે હવામાન વિભાગની અમદાવાદ માટે મોટી આગાહી સામે આવી છે અમદાવાદીઓ ઘરેથી નીકળો તો ખાસ ધ્યાન રાખજો અમદાવાદવાસીઓ બાર તારીખ સુધી ખૂબ જ સાવચેતી રાખજો અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ યલો એલર્ટ છે અમદાવાદમાં દસ અને બાર મે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં બારમી એ ફરી યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં ગરમીનો પારો ડિગ્રી ને પાર જઈ શકે છે ગુજરાતમાં પણ ગરમીનો પારો ત્રણ ડિગ્રી ઉંચકાઈ શકે છે રાજ્યમાં આજથી ગરમીનો આકરો માર શરૂ થશે આજથી ગરમીનો સૌથી આકરો રાઉન્ડ શરૂ થશે અમદાવાદમાં ગરમીનો પારો બેતાળીસ ને પાર જઈ શકે છે ગુજરાતમાં પણ ગરમીનો પારો ત્રણ ડિગ્રી ઉંચકાઈ શકે છે જે રીતે આ વિગત સામે આવી છે આજથી ગરમીનો પ્રકોપ જોવા મળશે કલરકોડ થી સમજવાનો પ્રયત્ન કરે હવામાન વિભાગ કેવી રીતે એલર્ટ આપે છે ગ્રીન યલો ઓરેન્જ અને રેડ એલર્ટ શું છે હવામાન વિભાગ ચાર કલરકોડ થી એલર્ટ આપે છે જેમાં ગ્રીન કોડ એટલે કે કોઈ ખતરો નથી બતાવતો જ્યારે યલો એલર્ટમાં ખતરા સામે સાવધાની બતાવાય છે એટલે કે ખતરા માટે સાવધાનીનું સિગ્નલ બતાવાય છે જ્યારે ઓરેન્જ એલર્ટ એટલે કે ખતરાની પૂર્ણ સંભાવના બતાવાય છે અને રેડ એલર્ટ એટલે ખતરાની પૂર્ણ સંભાવના તો આ રીતે કલર કોડ દર્શાવવામાં આવતો હોય છે કયો કલર શું દર્શાવે છે તે પણ આપને જણાવીશું Uh, आजकल येलो अलर्ट रहेगा परसों नॉर्टोए आजकल यानी आठ तारीख नौ तारीख येलो अलर्ट दस ग्यारह ऑरेंज अलर्ट बारह अगेन येलो अलर्ट अहमदाबाद के लिए नॉट पूरा गुजरात गुजरात के लिए अभी जो हीट वेब जो क्राइटेरिया अभी तक फुलफिल नहीं हो रहा है टेम्परेचर अभी भी पूरे गुजरात में काफ़ी कम है जैसे हाइएस्ट टेम्परेचर आप जो सुन रहे हैं वो है फोर्टी डिग्री सेल्सियस યલો એલર્ટ આજ કાલ આજ એની આઠ તારીખ નવ તારીખ દસ ગયાર્જ એલર્ટના હે બાર યલો રાજ્યના ખેડૂતો માટે આંશિક રાહતના સમાચાર છે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની કોઈ આગાહી નથી હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર નહીં બંગાળની ખાડીના ચક્રવાતની ગુજરાત પર અસર નહીં થાય पूरा गुजरात स्टेट में बारिश होने का ज़्यादा संभावना नहीं है मोस्टली गुजरात स्टेट में वेदर ड्राई रहने का संभावना है अगले चार पाँच दिन में टेम्परेचर बढ़ने का संभावना है यानी मैक्सिमम टेम्परेचर डे टेम्परेचर बढ़ने का संभावना है बाय टू टू थ्री डिग्री सेल्सियस गुजरात में आज अपना कोई बाबा जड़ा का असर नहीं है તો દેશ પર મોચા નામના વાવાઝોડાનો ખતરો છે હાલ મોચા વાવાઝોડાની શું સ્થિતિ છે દેશના કયા રાજ્યોમાં તેની અસર થશે ન્યૂઝ એનિંગ ગુજરાતી વાવાઝોડાનો સંભવિત ટ્રેક આપને બતાવી રહ્યું છે અને જેના માધ્યમથી ક્યારે વાવાઝોડું કયા દેશમાં કે કયા વિસ્તારમાં ટકરાશે તે જાણી શકાશે સંભવિત ટ્રેક બતાવી કે જે રીતનું સામે આવી રહ્યું છે આપને દખાઈ રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા મા પહેલા તો આઈકોન મોડલ કે જેમાં આ જે રીતે આ સંભવિત ટ્રેક ત્રણ અલગ અલગ ભાગોમાં છે એક આઈકોન મોડલ એક છે ઇસીએમએફ ડબ્લ્યુ મોડલ અને ત્રીજું આપ જોઈ રહ્યા છો જીએફએસ મોડેલ હવે આ ત્રણેય મોડેલ થકી આનો જે ટ્રેક છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પછી તેની અસર આજુબાજુ વર્તાઈ રહી છે અને પછી તે પરિવર્તિત થઈ રહ્યું છે સેમ એ જ રીતે ઇસીએમડબ્લ્યુ એફ મોડલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમાં આપ જોઈ શકો છો આઈકોન મોડલની સરખામણીમાં તેનો જે ગ્રાફ આજે સામે આવ્યો છે આ સંભવિત ટ્રેક સામે આવ્યો છે આ ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતું તે દેખાઈ રહ્યું છે અને તેને કારણે કયા કયા ભાગમાં તેની અસર થશે તે પણ એક લગાવી શકાય છે આ સંભવિત ટ્રેક છે કે જે બંગાળની ખાડીમાંથી શરૂ થઈને અત્યારે અહીંયા ઉત્તર પૂર્વના મધ્યમાં પહોંચ્યું છે અને તેની અસર જે આ તમામ જે આ પટ્ટીના જે ભાગો છે આ તમામ જે રાજ્યો છે કે દરિયાકાંઠાથી એકદમ નજીક આવેલા છે બંગાળની ખાડીથી નજીક ત્યાં સૌથી વધારે તેની અસર પરિવર્ત થઈ રહ્યું છે અને તેનો ગ્રાફ પણ જે રીતનો સામે આવી રહ્યો છે ચૌદ બાંગ્લાદેશ અને મ્યાનમાર સરહદે આ વાવાઝોડું પૂર્ણ સંભાવના જણાઈ રહી છે ત્યારે આગળ પણ વાત કરીએ સમાચારોમાં હવે સમાચાર આવી રહ્યા છે